જે પોષવદ પાંચમની સાંજે અમૃત ચોગડિયામાં શ્રી મનુભાઈ સુરજમલ ઝવેરી સુરેખાબેન ક્રાઉન ટીવી કેમ્પસની પવિત્ર ભૂમિ ઉપર ઉપસ્થિત આજના તમામ અતિથિગણને વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી વંદન. પાલનપુર સ્થિત શ્રી સુરજમલભાઈએ સને 1921માં ખોડાલીમડાથી શરૂ કરેલ શૈક્ષણિક યાત્રામાં સૌ પ્રથમ શ્રી જૈન શિશુ શાળાનો પાયો નાખ્યો. સને 1951માં વિદ્યા મંદિર ટ્રસ્ટને તાલેબાગ કેમ્પસ દાનમાં મળ્યું અને આ ટ્રસ્ટે શ્રી જૈન શિશુ શાળા હસ્તગત કરી. ત્યારબાદ સને 1975માં આજે આપણે જે કેમ્પસનું નામકરણ કરવા એકત્ર થયા છીએ એ પવિત્ર ભૂમિ ઉપર, એટલે કે આ જ કેમ્પસના ષટકોણ આકારના રંગબેરંગી વર્ગખંડોમાં આ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ કેમ્પસમાં આજ સુધી 20,946 ભૂલકાઓએ અભ્યાસ કરીને કેમ્પસને સદાય માટે થનગનતું રાખ્યું છે. અત્યારે આ કેમ્પસમાં મૂળ શ્રી જૈન બાલ મંદિર, આ ઉપરાંત શ્રીમતી કમળાબેન રતનચંદ પરીખ બાલ મંદિર, શ્રી ચંદુલાલ રાયચંદ મહેતા બાલ મંદિર અને શ્રી છોટાલાલ કેશવલાલ મહેતા પ્રેક્ટિસિંગ શાળા, એમ ગુજરાતી માધ્યમની કુલ 4 સંસ્થાઓના 720 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બેટર એવરીડેના સિદ્ધાંત પ્રમાણે અહીં પ્રણાલીગત શિક્ષણને નૂતન પરિપ્રેક્ષ્યમાં ઢાળીને બાળ ઘડતરનું સીમારૂપ કાર્ય અહીં કરવામાં આવે છે. તેથી જ તો ગુજરાતની જુદી જુદી શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને સંચાલકો અવારનવાર આપણા કેમ્પસની મુલાકાત લે છે. આમ ગુજરાતમાં શ્રેષ્ઠ માનવધન તૈયાર કરતી શૈક્ષણિક સંસ્થાઓમાં આ કેમ્પસ મોખરાનું સ્થાન ધરાવે છે અને વિદ્યા મંદિર ટ્રસ્ટની તમામ સંસ્થાઓની પાયાની ઈંટ છે. શ્રી મનુભાઈ સુરજમલ ઝવેરી સુરેખાબેન ક્રાઉન ટીવી પરિવાર તરફથી સને 2015-16માં આ કેમ્પસના નામકરણ માટે 1.25 કરોડ રૂપિયાનું દાન મળેલ છે. આ અત્યાધુનિક કેમ્પસના દાતા શ્રી મનુભાઈ સુરજમલ ઝવેરી પરિવારનું વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે ઉદ્ઘાટક શ્રી અને અમારા પરમ વંદનીય ટ્રસ્ટી શ્રી ડૉક્ટર સત્યવતીબેન ઝવેરીનું પણ વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ ઉપરાંત ઉપસ્થિત તમામ આત્મીય ટ્રસ્ટીગણ તેમજ મહેમાનોને આ પ્રસંગે આવકારતા વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. આભાર. આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે શુભ ઘડી આવી ગઈ છે. નામકરણ વિધિ માટે માનનીય શ્રી ડૉક્ટર સત્યવતીબેન ઝવેરીને નમ્ર વિનંતી કે મુક્ત ગગનમાં બલૂનનો ઝુંડ છોડી નામકરણ વિધિ કરશો. સાથે સાથે તમામ મહેમાનોને પણ નમ્ર વિનંતી કે આપણે સૌ આ વિધિમાં સાથે જોડાઈશું અને આપણા બલૂન હવામાં મુક્ત કરીશું. આજના વટવૃક્ષ વિદ્યા મંદિરનું બીજ શિશુ શાળા છે. નિર્દોષ નિખાલસ બાળકોના જીવનનું ઉદ્ગમ સ્થાન આ શિશુ શાળા છે. હસતા રમતા બાળકો પોતાના પ્રવૃત્તિમય જીવનની શરૂઆત અહીંયાથી કરે છે. આ પ્રાંગણ એક પવિત્ર ધામ છે. શ્રી પાલનપુર જૈન શિશુ શાળા અલ્લાના ઉપનામથી જાણીતા શ્રી સુરજમલ લલ્લુભાઈ મહેતાનું સર્જન છે. 1921માં સાથી મિત્રોની સહાયથી 1-2 ધોરણની શિશુ શાળાની સ્થાપના કરી હતી. શાળાની દેખરેખ માટે 5 જણાની કમિટી નિયમિત મળતી. એમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આચાર સંહિતા બનાવી હતી. સમય જતાં
શ્રી સુરજમલભાઈ અને બીજા જૈનો આગવાન આગેવાનોની પ્રેરણાથી ઘણા જૈનોએ મુંબઈ, મદ્રાસ, કલકત્તા, રંગૂન, ઝવેરાતનો ધંધો શરૂ કર્યો. 1932માં શ્રી સુરજમલભાઈનો સ્વર્ગવાસ થયો. અનન્ય શિક્ષણ પ્રેમી શ્રી કાનુભાઈએ જૈન શિશુશાળાના બીજનું સિંચન કર્યું. 1948માં શ્રી પાલનપુર જૈન શિશુશાળા, બાળ મંદિર અને એજ્યુકેશન ટ્રસ્ટનો આરંભ થયો. કાનુભાઈએ પોતાના સ્વપ્નને સાકાર કરવાની શરૂઆત કરી. આ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા મંદિર એક અજોડ અને અનોખી સંસ્થા થાય એ એમનું સ્વપ્ન હતું. એ સમયના મુખ્ય દાતા હતા કેસરબેન અમૃતલાલ રાયચંદ ઝવેરી, લીલાવતીબેન ગુફળ ગફુરભાઈ મહેતા અને સ્વર્ગસ્થ સુરજમલ લલ્લુભાઈના કુટુંબીજનો. કેસરમાએ બંગલા સાથેની તાલીબાગની જમીન ટ્રસ્ટને ભેટ આપી. શહેરના વિદ્યાર્થીઓને તો શિક્ષણની સગવડતા મળે જ જાય છે, પણ પછાત ગામોનું શું? ત્યાંનો વિદ્યાર્થી પણ એટલો જ સક્ષમ છે. કાનુભાઈએ બનાસકાંઠાની મરુભૂમિમાં શિક્ષણના બીજ રોપવાની હિંમત કરી હામ ભીડી. પાલનપુરની આ શિશુશાળા શૈક્ષણિક સંસ્થાનું અસ્તિત્વ એ કાનુભાઈનું સર્જન છે. પાલનપુરીઓ દુનિયા ખેડે અને પોતાની ભૂમિ પાલનપુર એનાથી વંચિત રહે, એમને સમાજને પણ સાથે લીધો અને વિદ્યા મંદિરની વણથંભી કૂચ શરૂ થઈ. 1960માં નિષ્ઠાવાન કેળવણીકાર શ્રી સૂર્યકાંતભાઈ વિદ્યા મંદિરના આચાર્ય બન્યા. જાગૃત કાળે કેળવણીકાર તરીકે રાજ્ય સરકારે એમનું સન્માન કર્યું. વિવિધ પ્રવૃત્તિઓથી ધર્મંતુ શૈક્ષણિક સંકુલ એ એમની કાર્યશીલતાની ફળશ્રુતિ છે. જેમ જેમ સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને રુચિ વધતી ગઈ, તેમ તેમ નવા પ્રયોગો પ્રવૃત્તિઓ કરવાનો ટ્રસ્ટીઓનો આત્મવિશ્વાસ વધતો ગયો. અંગ્રેજીની અગત્યતા વધતી ગઈ. બાળ મંદિરથી બાળ ધોરણ સુધીની અંગ્રેજી શાળાનું નિર્માણ થયું. વર્તમાન યુગ કોમ્પિટિશનનો છે, વિજ્ઞાન વેગ પકડે છે, કુટુંબ ગ્લોબલ વિલેજ બની છે, શાળાનું પરીક્ષાલક્ષી શિક્ષણ પૂરતું નથી. બાળકના સર્વાંગી વિકાસ માટે જેમ જેમ જરૂર પડતી ગઈ, તેમ તેમ ક્રમે ક્રમે શૈક્ષણિક પ્રવૃત્તિઓને સુદૃઢ કરવા સેન્ટર્સ અને સુવિધાઓને સૂચ કર્યા. વિદ્યા મંદિરની આવણ ખુલ્લી વીજ કૂચના સહભાગી શિક્ષણ વર્ગ, કર્મચારીઓ, સ્થાનિક સમિતિના સભ્યો અને મહેનતુ વિદ્યાર્થીઓના સક્રિય પુરુષાર્થથી શિશુશાળાની એક સંસ્થામાંથી આજે અનેક સંસ્થાઓ, સેન્ટર્સ, સુવિધાઓ સૌરભ પાત્રથી આખા પાલનપુરમાં પથરાઈ ગઈ છે. આ વિકાસ કૂચ વણથંભી છે, પણ હજુ શિક્ષણની ઘણી જ ક્ષિતિજો અમારે આંબવાની છે. સતત બદલાતી દુનિયા સાથે રહેવા અમારા અવિરત પ્રયત્નો ચાલુ છે. પ્રયત્ન અમારો ધ્યેય છે. આ વણથંભી વિકાસના સહભાગી આપણા શિક્ષણ વતનના પ્રેમી દાતાઓની આર્થિક સહાય હર હંમેશ મળતી રહી છે. આર્થિક સહાય વિના શૈક્ષણિક પ્રગતિ શક્ય નથી, મુશ્કેલ છે. વિશ્વભરમાં અનેક ક્ષેત્રે ધંધાર્થે ઝઝૂમતા આપણા દાતાઓએ વિદ્યા મંદિરમાં હંમેશા રસ રાખ્યો છે. વિદ્યા મંદિર પ્રત્યે તેમની આત્મીયતા લાગણી વિદ્યા મંદિરની ચણતરની એક એક ઈંટમાં, એક એક પથ્થરમાં નીતરે છે. મુંબઈ કે પરદેશ વસતા મહાનુભાવો અવારનવાર વિદ્યા મંદિરની મુલાકાતે આવે છે, અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ છે એમનો શિક્ષણ પ્રેમ, આ છે એમનો વતન પ્રેમ, નિર્મળ પ્રેમ. વિદ્યા મંદિરના પ્રયત્નોમાં, પ્રવૃત્તિઓમાં વિશ્વાસ અને પ્રેમ. આજના વાદા શ્રી મનુભાઈ અને શ્રીમતી સુરેખાબેન અને કુટુંબીજનો અને બીજા દાતાઓને અને મિત્રોને વિનંતી કે આપ સૌ આ પ્રાંગણના એક્ટિવિટી બેઝ બાળ મંદિર
અને શિશુ શાળાની અનેક પ્રવૃત્તિઓમાં કાર્યરત થયેલા ભૂલકાઓને જોશો, આપને અવનવો અનુભવ થશે. શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે આપના સૂચનો અને આશીર્વાદ આપશો.